एवरीवन, आज આપણે વાત કરવાના છીએ તૃતીય વર્ષના પેપર નંબર 15 મધ્યકાલીન પ્રશિષ્ટ કૃતિ પ્રેમ 25 વિશે. પ્રેમ 25 વિશે આમ તો આપણે ઘણા લેક્ચર્સથી આપણે એને ભણી રહ્યા છીએ. આપણે પહેલા પદથી શરૂઆત કરી હતી. આપણે 25 એના જે 25 પદોમાં આ કૃતિ રચાયેલી છે, તો 25 પદોની સમજણ આપણે શબ્દસહ મેળવી, ત્યારબાદ હવે એના આધારિત જે તમને પ્રશ્ન પૂછાય છે. આમ તો પદ તમે બરાબર સમજી લીધા હોય એટલે પ્રશ્ન છે એ તમે આપોઆપ જ આપવા માટે સક્ષમ છો, પણ એમ છતાંય આપણે ટૂંકી ચર્ચા છે એ પ્રશ્નોની પણ કરી લઈએ કે તમને પ્રશ્ન છે એ કયા કયા પૂછાય છે અને કેટલું એનું વેટેજ હોય છે, તો આજે એની પણ થોડીક વાત કરી લઈએ. સાથે સાથે મેં તમને સ્ક્રીન પણ શેર કરી છે, તો તમે સાથે સાથે છે એ જે પણ પ્રશ્ન આપણે ભણીશું તો એને તમે સ્ક્રીન પર પણ જોઈ શકશો. તમારા સિલેબસમાં ખાસ કરીને આપણે પ્રેમ 25નું કથાવસ્તુ કે વિષયવસ્તુ પૂછાય છે, પછી એની પાત્રાક લેખન કલા વિશે પ્રશ્ન છે પૂછાઈ શકે, પછી વિશ્વનાથ જાનીએ આ રચના છે એ મૂળ કયા ગ્રંથમાંથી લીધી છે અને એમાં એમણે ફેરફારો કયા કયા કરેલા છે એ પણ આપણા અભ્યાસનો એક મુદ્દો બની રહે છે કે વિશ્વનાથ જાનીએ એ કૃતિને એમને એમ રાખી નથી, થોડા ફેરફારો સાથે નિરૂપી છે. તો કયા કયા મુદ્દાઓ છે, ક્યા ક્યા એવા પોઈન્ટ છે કે જ્યાં વિશ્વનાથ જાનીએ ફેરફાર કરેલા છે, તો આપણે એ પણ ભણીશું. પછી પાત્ર નિરૂપણની દ્રષ્ટિએ ખાસ કરીને પાત્રાલેખન કલામાં તો બધા પાત્રો આવશે જ, પણ સ્પેશિયલ તમારે પાત્રો ભણવાના થશે શ્રી કૃષ્ણનું પાત્ર, જે કૃતિનું મુખ્ય પાત્ર છે, હાર્દરૂપ પાત્ર જેને કહી શકાય, તો આ કૃષ્ણનું પાત્ર એના વિશે વાત કરીશું. પછી આપણે વસુદેવનું પાત્ર, નંદનું પાત્ર, ઉદ્ધવનું પાત્ર, દેવકી, જશોદા અને ગોપીઓ, આ બધા જ ના પાત્રો છે આમ તો મહત્વના બની રહે છે. પછી આપણે બીજી વાત આવશે રસ નિરૂપણ, કૃતિમાં રસ નિરૂપણ કલા, પ્રેમ 25માં રસ નિરૂપણ કલા કેવી છે, મોટાભાગે કયા રસોનો ઉલ્લેખ છે એ કવિએ કર્યો છે, અને ખાસ કરીને આપણે જાણીએ છીએ કે વાત્સલ્ય રસ છે એ એમાં મુખ્ય છે, તો એ દ્રષ્ટિએ વાત્સલ્ય રસ છે એ તમને અલગથી ટૂંકનોંધ રૂપે અથવા તો 14 માર્ક્સના પ્રશ્ન તરીકે પણ પૂછાઈ શકે, કે 14 માર્ક્સમાં તમને પૂછી લે કે કૃતિમાં વહેતો વાત્સલ્ય રસ, તો જ્યાં જ્યાં જશોદા અને શ્રી કૃષ્ણને લગતી વાત થઈ છે એ દરેક પદોમાં વાત્સલ્ય રસ છે એ વહે છે, તો એ તમે દર્શાવી શકો. અને પછી આપણે કૃતિની ભાષા વિશે કે ભાષા અને ખાસ કરીને નિરૂપણ રીતિ, અલંકાર, છંદ એની વાત કરવાની રહી, અને કૃતિનું સમગ્ર લક્ષી મૂલ્યાંકન, તો આટલી વાત આપણે કરવાના છીએ. એક પછી એક લેક્ચર્સમાં આપણે ધીરે ધીરે આપણી વાતને આગળ વધારીશું. આજે આપણે વાત કરીએ પ્રેમ 25ના કથાવસ્તુ વિશે, તો સ્ક્રીન મેં તમને શેર કરી છે, તમે સાથે સાથે જોઈ શકો છો. ગુજરાત વિદ્યાસભાના હસ્તલિખિત પુસ્તક સંગ્રહની 609મી હસ્તપ્રત ઉપરથી ડૉક્ટર ભોગીલાલ સાંડેસરા છે એમણે 17મા શતકના પ્રાચીન ગુર્જર કાવ્યમાં વિશ્વનાથ જાનીની પ્રેમ 25 છે એ પહેલી વાર પ્રકાશિત કરેલી હતી, અને શ્રીમદ ભાગવતમાં 46 અને 47 એ બે અધ્યાયોમાં નિરૂપિત જે ઉદ્ધવ સંદેશની કથા છે એને વિશ્વનાથ જાનીએ પસંદ કરી છે અને કંઈક નવા દ્રષ્ટિકોણ સાથે અને તાજગીપૂર્ણ રીતે પસંદ કરી છે. હવે પહેલું જ પદ આપણે ભણાતા થોડું યાદ કરો, પ્રેમ 25નો આરંભ, કે મોહનજી મથુરા વિશે સે નથી માનતું મન, તો એ દેવકીના એ પ્રશ્નથી જ કાવ્યનો આરંભ થાય છે. આ પ્રશ્ન છે એ દેવકીની મનોવ્યથા છે એને પણ પ્રગટ કરી દે છે. ઘણા વર્ષો પછી પ્રાપ્ત થયેલા પુત્રને પ્રસન્ન જોવા માટે અધીરા બનેલા માતૃહૃદયની વ્યાકુળતા અને સમતુલા સાધવા મથામણ કરતા વસુદેવના પિતૃહૃદયનું નિરૂપણ છે એ પણ આપણને કાવ્યારંભે થયેલું જોવા મળે છે. જો પહેલું જ પદમાં જે પહેલાં જે દેવકી છે એ વસુદેવને પ્રશ્ન કરે છે, પછી પહેલાં બે ત્રણ પદોમાં આ જ વાત છે એને આગળ વધારી છે, પછી વસુદેવ છે એને જવાબ આપે છે, વસુદેવનું મન છે એ
સારી રીતે એ વ્યવહાર કુશળ છે એટલે એ વાતને સમજી શકે છે, કાનાના ગોકુળ પ્રત્યેના એના અનુરાગને સમજી શકે છે, પણ જશોદાનું માતૃ હૃદય છે એ આને સમજી શકવા થોડું અસમર્થ નીવડે છે. કૃષ્ણના ઉત્તરમાં જ પરોક્ષ રીતે વ્રજવાસીઓ અને એમનો નંદ અને યશોદા પ્રત્યેનો જે પ્રેમ ભાવ છે એ પ્રચ્છન્ન રીતે પ્રગટ થાય છે. બીજા પદમાં આપણે જોયું કે યશોદાના નિર્વાજ સ્નેહની અને માતૃવ્યથાની ચિત્રાત્મક વાણી છે એ કવિએ શ્રી કૃષ્ણના મુખમાં મૂકી આપી છે. પંક્તિ જો તમને યાદ હોય, આલિંગન એણે એણી પેરે દેતી, આંસુએ ભીંજતો વાંસો રે, તે ટળવડતી ત્યાં મેલી, સાસ ધરાયાનો સાસો રે. કે પુત્રની ઉદાસી જોઈ અને સ્વાભાવિક રીતે જ દેવકી છે એનું મન દુઃખી થાય છે, તો પતિને બધી વાત કરે છે અને કહે છે કે જશોદાને અહીં બોલાવી અને બધું પૂછી જોઈએ. વસુદેવ છે એ કૃષ્ણનો મહિમા, એની બાળ સહજ લીલા, નંદ અને જશોદાના અપાર વાત્સલ્ય, એ બધાની વાત છે એ વિગતે વર્ણવી અને પત્નીને ઠપકો આપતા જાણે કહે છે કે શીતળ ઝૂંપડી ઝાઉવા કેરી, કો સંતે હાથ સમારી, તે કૈલાસ કાનજીને મન, બુદ્ધિ ગઈ કાં તારી. કે તારી બુદ્ધિ ક્યાં છે? આપણે અહીંયા ગમે એવી વ્યવસ્થા ઊભી કરીશું ને, કાનાને મન તો ગોકુળ જ સર્વસ્વ છે, એ એનાથી સ્વર્ગથી એ વિશેષ એ ગોકુળનું મહત્વ છે. કે સાંભળીએ સાચું નારી, જાખું આપણે પદ જોયું હતું કે જાણે દેવકી છે એને સમજાવે છે થોડું ઠપકા સાથે ને થોડું પ્રેમભાવ સાથે સમજાવીને, કાનાનો જે અનુરાગ છે એને બરાબર પોતાની પત્નીને વસુદેવ છે સમજાવે છે. કૃષ્ણને વ્રજ માટે આટલું અદમ્ય આકર્ષણ છે એવા દેવકીના પ્રશ્નના ઉત્તરમાં વાસુદેવ શું કહેતા હતા થોડું યાદ કરો. મધુર વચનની માધુરી, ગલિતપણાની પ્રીત, જુગમાં કો જાણે નહીં વ્રજવાસીની રીત. કે આ વ્રજવાસીઓની રીત છે ને એ અનેરી છે, કોઈ એને જાણી શકે નહીં. અને એમણે જે કૃષ્ણને પ્રેમ આપ્યો છે, કૃષ્ણ અને ગોકુળ એ જાણે અભિન્ન છે, એકબીજા સાથે જોડાયેલા છે. કૃષ્ણનો ગોકુળ પ્રત્યેનો અનુરાગ તું ગમે જેટલા પ્રયત્નો કરીશ ને, પણ એ તું અસમર્થ જ નીવડીશ. એને જીતવો હોય ને તો તું પ્રેમ પણ પ્રેમની પ્રીત આદરને તો તું એનાથી એને જીતી શકીશ. પછી વસુદેવ છે પ્રેમનો મહિમા છે વિસ્તારથી એને જે આપણે વાત કરીએ છીએ એને દ્રષ્ટાંતથી સમજાવે છે કે પ્રેમ પચીસીના એ જે વાત કરી કે વિસ્તારથી છે પ્રેમનો મહિમા ગાતા, આગળ બે પદો કે આપણે ભણ્યા તો એમાં એ પ્રેમનો મહિમા વર્ણવે છે. પછી પ્રારંભિક પદો જે આપણે જોયા તો એમાં દેવકી અને વસુદેવ એમની હૃદય વેદના છે એ આપણે જોઈ. પોતાનો પુત્ર છે એ પોતાને પરાયા માને એવી વેદના છે, માતા પિતા માટે કેવી કપરી હોય એ કવિએ દેવકી અને વસુદેવના પાત્ર દ્વારા બરાબર રીતે સ્પષ્ટ કરી બતાવ્યું છે. મથુરામાં સુખ સાધનો સંપત્તિ ભોગવિલાસની સામગ્રીની કશી જ કમી નથી, પણ એમ છતાંય કૃષ્ણ છે એ ગોકુળને ભૂલી શકતા નથી. એનું કારણ છે દેવકી સમજી શકતી નથી. વસુદેવ સ્વસ્થ છે, તે પત્નીને પોતાના તે કૃષ્ણના વ્રજવાસીઓ વિશેના એના પ્રત્યેના પ્રેમનું કારણ છે સમજાવવા પ્રયાસ કરે છે, ને વસુદેવ છે આખરે છે તો કૃષ્ણના પિતા જ ને, એથી પુત્રની પાસે જઈ એ દેવકીને તો બરાબર રીતે સમજાવી દે છે, પણ પુત્ર પાસે જઈ એનો હાથ પકડી અને નંદ જશોદાજી વચ્ચે અમને અન્ય માં જાણ, કે અમને તો પરાયા ના સમજ, એનું પિતૃ હૃદય પણ ઝળકી ઉઠે છે, તરત જ દેખા દે છે. પ્રેમનો પ્રેમ પુત્રનો પ્રેમ ઝંખતા એવા પિતાનું વ્યાકુળ હૃદય, જો કેવા સરસ શબ્દો અને ભાવસભર શબ્દો, કે એની પુત્ર ઝંખના છે તીવ્રતર રીતે પ્રગટ થઈ ગઈ. દેવકી અને વસુદેવની વ્રજને વિસરવાની જે વિનંતી છે એના ઉત્તરમાં કૃષ્ણ છે એ આઠમા અને નવમા પદમાં ગોકુળના અવિસ્મરણીય પ્રસંગોનું વર્ણન કરે છે. જેવો કાનો જાણે છે દેવકી અને વસુદેવના મનની વાત જાણે છે, એટલે તરત જ એ પોતાના ગોકુળના પ્રસંગો, પોતાનું એ જૂનું જીવન એ બધું જ છે એને સાંભળી આવે છે અને એનું વર્ણન કરે છે. એમાં કૃષ્ણનો વ્રજ વિરહ અને નંદ જશોદાનો કૃષ્ણ પ્રત્યેનો જે નિર્વ્યાજ સ્નેહ છે એ પ્રગટ થાય છે. ગોકુળના પ્રસંગોનું સ્મરણ કૃષ્ણને છે એ ભાવ વિવશ બનાવી દે છે અને ઉદ્ધવ દ્વારા સંદેશો મોકલવાની ઈચ્છા છે એને જન્મે છે, પોતાના હૃદયમાં થાય છે કે હવે
મારા ગોકુળવાસીઓ છે એને હું મારા મિત્ર સાથે સંદેશો પહોંચાડી અને સાંત્વના આપવાનો પ્રયાસ કરું. હવે કૃષ્ણ છે એ ઉદ્ધવ મારફતે નંદ, યશોદા અને ગોપીઓને જે સંદેશો પાઠવે છે, આપણે એની વિગતે વાત કરી ચૂક્યા છીએ. 10મું પદ, 11મું પદ અને 12મું પદ આખાય પદમાં કૃષ્ણએ ગોકુળવાસીઓ માટે જે સંદેશો મોકલ્યો છે કે તમ વિના માનતું નથી મારું મન, હું અહીંયા જાણે બળજબરીથી એ મારે રહેવું પડે છે એટલે હું રહું છું, પણ મારું મન તો તમારી સાથે જ છે. એમાં કૃષ્ણનો માતા પિતા પ્રત્યેનો પ્રેમ, એમનો આદર, અહોભાવ આ બધું જ પ્રગટ થાય છે. પોતે ગોકુળથી મથુરા આવ્યા એટલે પુત્રવિરહને કારણે નંદ અને યશોદા કેવી વ્યથા અનુભવતા હશે એ વ્યક્ત કરતા કૃષ્ણએ કીધું છે કે થોડે નીરે જેમ માછલી તેમ મુજ વિના માડી એકલી, કે જેમ થોડા નીરમાં માછલી કેવી તરફડે એવી મારી યશોદામાની મારા વગર દશા છે. પછી ગોકુળ અને મથુરાના સુખની સરખામણી કરતા કૃષ્ણ છે એ ઉદ્ધવને ભાર ભાવપૂર્વક કહે છે. પોતાના મિત્રને જો એકદમ પાસે બેસાડે છે અને હૃદય ખોલી અને પોતાની ગોકુળ વિશેની બધી જ વાત છે, બધી જ યાદો, બધા જ પ્રસંગો છે તાજા કરે છે અને ભાવપૂર્વક બધી વાત કરે છે કે એક ઘડી ગોકુળના સુખની મથુરામાં જન્મારો રે, કે ગોકુળની એક ઘડી છે ને એ મથુરામાં હું જન્મારો વિતાવું ને તો એનાથી એ ચડિયાતી છે. તો અહીંયા એકાદ પંક્તિમાં એ વિશ્વનાથ જાનીએ જે સચોટ અભિવ્યક્તિ કરી છે એ પણ નોંધનીય છે. પછી 12મા પદ સુધી આપણે પહોંચીએ ત્યાં સુધી ખાસ કરીને દેવકી, વસુદેવ, દેવકી અને કૃષ્ણ, વસુદેવ અને કૃષ્ણ અને કૃષ્ણ અને ઉદ્ધવના સંવાદો દ્વારા આખું એક ભાવ જગત છે એનું નિર્માણ છે કવિએ કરેલું છે. બંને પક્ષે માતા પિતાની હૃદય વ્યથા છે એ માર્મિક રીતે નિરૂપેલી છે. અને પછી 13મું પદ જ્યારે આવે છે ત્યાંથી કૃતિ જાણે નવો વળાંક લે છે. 13મા પદના પ્રારંભના દુહાની બે કડી પછી તરત ગોકુળમાં પહોંચેલા ઉદ્ધવની વાત છે એ કવિ શરૂ કરી દે છે. ઉદ્ધવને જોતા જ વૃદ્ધ નંદ અને યશોદાની આંખો છે એ કેવી આંસુથી છલકાઈ ઉઠે છે. નંદ અને યશોદા છે એ ઉદ્ધવના કુશળ સમાચાર પૂછે છે. ઉદ્ધવ એમને કૃષ્ણનો સંદેશો સંભળાવે છે. શ્રી કૃષ્ણ છે એ રાત દિવસ સૂતા બેસતા હસતા રમતા કેવી રીતે નંદ અને યશોદા અને ગોકુળવાસીઓને યાદ કરે છે એ બધી જ વાત છે વિગતે ઉદ્ધવ કરે છે. એ સાંભળતાની સાથે જ યશોદાની આંખોમાંથી તો જાણે અશ્રુઓની ધારા વહેવા લાગે છે અને કૃષ્ણના શૈશવ સ્મરણોમાં, બાળપણના સ્મરણોમાં એ લીન થઈ જાય છે અને ઉદ્ધવને પાસે બેસાડી અને એ સ્મરણો છે એને વાગોળે છે કે એક વાર જો આવે ઉદ્ધવ, એક વાર જો આવે મુખ જોઈ મનડાને હાલુ મને માડી કહીને બોલાવે, કે એક વખત ઉદ્ધવ આવે, જો એક વખત કાનો મને મળવા આવે ને તો હું મારી જાતને ધન્ય માનીશ, હું એક વખત એના મુખેથી માડી શબ્દ સાંભળવાને તત્પર બની છું. નારી હૃદયની જે ચિરંતન આરત કહીએ ને એ કેવી સહજ અભિવ્યક્તિ પામી છે. યશોદાનો વાત્સલ્ય જનિત જે વિરહ ભાવ છે કે અમૃત આવ્યું તે કર માહે ઓછે કર્મે ઢળ્યું, કે અમારા હાથમાં અમૃત હતું, કાનો પોતે મારા પુત્ર રૂપે મારી સાથે હતો પણ ક્યારે મેં એની કિંમત નથી કરી. જ્યારે કાનો કે તો મને ભૂખ લાગી છે તો હું કામ કરવામાં જ અને ગાયો દોવામાં અને મારા કાર્યોમાં જ રત રહેતી, મેં ક્યારેય એ સમજ્યું નહીં કે ઈશ્વર મારા પુત્ર રૂપે અવતરેલા છે, એટલે અમૃત મારા હાથમાં હે હતું અને એ જાણે મેં ઓછા કર્મે, હું બદનસીબ છું કે એ અમૃત છે એ મેં કરમાંથી મારે હાથે જ જાણે ઢોળી નાખ્યું. મને ક્યાં ખબર હતી કે કાનો છે એક દિવસ આવી રીતે અમને છોડીને જતો રહેશે. એ શબ્દોમાં એની જે વેદના છે એકદમ ઘૂંટાઈ ઘૂંટાઈને આવે છે. પછી 16મા પદની જો વાત કરીએ તો નંદ ઉદ્ધવ સંવાદમાં પણ યશોદાની જે સંભ્રાંત મનોદશા છે એને વ્યક્ત કરી છે. અલબત્ત નંદની ઉક્તિમાં પિતૃહૃદયની વ્યથા છે એ પણ પ્રગટ થઈ છે અને પોતાનો માનેલો અને અંતરમાં અમીપાઈને ઉછરેલો પુત્ર તો પરાયો છે એ હકીકત જીરવવી એ નંદ અને યશોદા માટે ખરેખર દોલી બને છે. નંદ યશોદાને કૃષ્ણનો સંદેશો સંભળાવ્યા પછી ઉદ્ધવ છે 18મા પદમાં ગોકુળની ગોપીઓને કૃષ્ણની સાર્વત્રિકતા સમજાવી અને જ્ઞાન ઉપદેશ આપે છે. હવે
ઉદ્ધવને ખબર નથી કે ગોપિકાઓ છે એ તો કૃષ્ણની સાથે ઓતપ્રોત થયેલી છે અને કૃષ્ણ ગોપિકાઓના હૃદયમાં વસે છે, એટલે સહજ પોતે છે એ જ્ઞાન સંદેશો ગોપીઓને આપવા જાય છે અને જુદા જુદા દ્રષ્ટાંતો દ્વારા જીવ અને બ્રહ્મની એકતાની વાત કરે છે, ગોપીઓને દુઃખી ન થવા વિશે સમજાવે છે કે ભલે તમે શા માટે દુઃખી થાવ છો, કાનો દરેક કણમાં છે, તમારા હૃદયમાં એ કાનો વસે છે, તો શાને માટે તમે જુરો છો? કૃષ્ણ કેવળ ગોકુળમાં કે મથુરામાં નથી વસતા, એ જુદા જુદા દ્રષ્ટાંતો પણ આપે છે કે પવન, પ્રકાશ, સુગંધ એ બધા રૂપે સર્વત્ર કાનો ભગવાન છે એ વ્યાપ્ત છે એમ સમજાવી અને ઉદ્ધવ છે એ અંતે વ્રજના સકળ નર નારી પશુ પંખી અને વૃક્ષને બિરદાવે છે. ગોકુળની ભૂમિકાના ભૂમિના પ્રત્યેક પરમાણુમાં કૃષ્ણ તત્વ છે એ વિલસી રહ્યું છે એવો એને સાક્ષાત અનુભવ થાય છે. ઉદ્ધવ છે એ કૃષ્ણનો સંદેશો આપવાના નિમિત્તે છે એ ગોપીઓને જ્ઞાન ઉપદેશ તો આપે છે, પણ એમનો સાથે સાથે પોતાનો જે જ્ઞાન ગર્વ છે એ પણ ઓગળી જાય છે. ગોપીઓની કૃષ્ણ ભક્તિ જ્યારે જુએ છે ને ત્યારે એને ભક્તિનું સાચું સ્વરૂપ કોને કહેવાય અને શુષ્ક જ્ઞાન જેને અત્યાર સુધી એ ચડિયાતું માનતા હતા એની નિરર્થકતા છે એ હવે એમને સમજાય છે. 19મા અને 20મા પદોમાં કવિએ ગોપીઓનો જે પ્રતિભાવ પ્રગટ કર્યો છે એ પણ નોંધનીય છે કે ગોપીઓ જે કુબજા પ્રત્યેનો અસૂયા ભાવ એ પણ અહીંયા નોંધનીય છે. ઉદ્ધવની જ્ઞાન ગોષ્ઠી છે ગોપીઓને ગમતી નથી અને સીધે સીધું એમ કહી દે છે કે એમાં અમો લહ્યું નહીં એક લગાર. અમે એમાં સમજીએ જ નહીં. આવી જ્ઞાન ગોષ્ઠીની વાતો છે ને તમે કોઈ જ્ઞાની લોકો હોય ને એની પાસે કરજો, અમને એમાં કંઈ જ સમજાતું નથી. એ કંસની પેલી કિંકરી રહી ને કુબજા, એ કદાચ જ્ઞાની હશે કે એને છોડીને કાનો અમારી પાસે નથી આવતો, તો તમે એને જઈને સમજાવજો. અમારી પાસે તો ભક્તિરૂપી હીરો છે, તો અમે શા માટે પેલા સ્ફટિકની પૂજા કરીએ અને એમાં માનીએ? અમે તો કાનાના પ્રેમને જ માનીએ. ગોપીઓને ઉદ્ધવની જ્ઞાનની વાતો છે એ સાંભળવી નથી ગમતી, પણ પ્રિયતમ કૃષ્ણનો સંદેશો લઈને એ આવ્યા છે એટલે ગોપીઓ છે મન મૂકીને એમની આગતા સ્વાગતા તો કરે જ છે. નંદ યશોદાના નિર્વ્યાજ અને નિર્મળ વાત્સલ્ય ભાવ અને ગોપીઓના શ્રી કૃષ્ણ પ્રત્યેના મુગ્ધ પ્રેમની અનુભૂતિથી ઉદ્ધવનો જે જ્ઞાન ગર્વ છે એ જાણે ચૂર ચૂર થઈ જાય છે. જ્ઞાન કરતાં ભક્તિ કેવી રીતે શ્રેષ્ઠ છે એ હવે ઉદ્ધવ ખરા અર્થમાં જાણે છે. કૃપાળુ કૃષ્ણએ પોતાને સંદેશો આપવાના નિમિત્તે જ પોતાને ગોકુળ મોકલ્યા છે અને આ રીતે પોતાનો જ્ઞાનનો ગર્વ છે એ પણ ઓગાળ્યો એવી અનુભૂતિ પણ ઉદ્ધવને થાય છે. પ્રેમ પચીસીના અંતિમ જે ત્રણ પદો છે એમાં ક્રમશઃ ગોપીઓ, યશોદા અને નંદની છે ઉદ્ધવ છે વિદાય લે છે એનું કવિએ એકદમ ભાવવહી નિરૂપણ કરેલું છે. ગોપીઓના જ શબ્દોમાં કૃષ્ણ પ્રત્યેનો જે ગુસ્સાનો ભાવ છે, કુબજા પ્રત્યેનો અસૂયા ભાવ અને કૃષ્ણ પ્રેમનો જે સ્પર્શ જોવા મળે છે અને જશોદાની વાણીમાં પુત્ર વિહોણી એકલવાયી માતાની જે વિષાદ વ્યથા, એની વ્યાકુળતા, એની આજીજી, એની હતાશા, આ બધું જ જાણે એક રસ થઈને આવે છે. એને કૃષ્ણ પેલું નંદ અને જશોદાથી તો એમ પણ બોલાઈ જાય છે કે શું અમે મરીશું ત્યારે એ આવશે? શું કાનો જીવતે જીવ અમને દર્શન નહીં આપે? શું અમને મરતા જોઈને ત્યારે જ એ આવશે? તો અહીંયા એમની જે વ્યથા છે એ કેવી સુંદર રીતે પ્રગટ થઈ છે. પોતાનું શરીર ગોકુળમાં છે પણ પ્રાણ સ્વરૂપ પુત્ર મથુરામાં છે, એટલે પોતાના અહીંયાની વેદનાને વ્યક્ત કરતા જશોદા છે એ પોતાને પ્રાણ વગરના શરીર તરીકે ઓળખાવે છે. કૃષ્ણ જો એકવાર ગોકુળમાં આવે પોતાને અથવા તો જો એ આવવું એમનાથી શક્ય ન હોય ને તો પોતાને મથુરા કેમ ન બોલાવી લે, એવી નંદની આર્દ્ર વિનંતી છે એની સાથે છે એ કૃતિ પૂરી થાય છે. અને છેલ્લે 25મા પદના અંતે ટૂંકમાં ફલશ્રુતિ છે એ પણ દર્શાવી આપી છે કે એહ પચવીસી પ્રેમની રે ગાશે સુણસે જે જ્યાંની જદુપતિ રાખશે તે જન ઉપર સ્નેહ અથવા નેહ, જે આપણે મધ્યકાળના લક્ષણો પ્રમાણે જોઈએ છીએ કે મોટેભાગે કૃતિમાં અંતે કે છે આખ્યાનમાં ને જેમ આવે એમ છેલ્લે ફલશ્રુતિ આવે. કૃતિ સાંભળવાથી થતા લાભ છે એ વર્ણન કરવામાં આવતું હોય છે, તો એ રીતે અહીંયા પણ છેલ્લે ફલશ્રુતિ આવે છે. અને અહીંયા જોઈ શકાશે કે
देवकी अने कृष्णना संवादथी सर्जाती विशेष भावस्थितिथी कृतिनी शरूआत थाय छे अने नंद अने यशोदाना कृष्ण विरहना वत्सल भावो साथे कृति छे એ પૂર્ણ થાય છે। કાવ્યના આરંભ અને અંત બંને છેડે માતા પિતાની વેદનાનું ચિત્ર છે એ કવિએ અંકિત કર્યું। આ છેડે પેલા છેડે છે તો એ દેવકી અને વસુદેવની વેદના છે અને છેલ્લા છેડે તો નંદ અને યશોદાની વેદના છે। તો આ રીતે પ્રેમ પચ્ચીસીનું જે વિષયવસ્તુ મૂળ છે એ ભાગવતની કથા કરતા અને વ્રજભાષાની તેમજ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની આ વિષય પરની અન્ય કૃતિઓ જે છે એના કરતાં થોડું જુદું પડે છે। વિશ્વનાથ જાનીએ કૃતિમાં કેટલાક ફેરફારો પણ કરેલા છે જેની વાત છે આપણે આના પછીના લેક્ચરમાં કે કરીએ। આ વાતને આપણે કથાવસ્તુ આમ તો તમે પદ 1-25 ભણી જ ગયા છો એટલે હું માનું છું ત્યાં સુધી કથાવસ્તુ માટે તમારે હવે કંઈ વધારે વાંચનની પણ જરૂર નહીં પડે। તમે પદ બરાબર જો સમજૂતી બરાબર સાંભળી હશે તો કથાવસ્તુ છે તમે આપોઆપ લખી શકશો અને બહુ સરળ વસ્તુ છે એ જે કૃષ્ણના વિરહની જે ગોકુળવાસીઓની જે વેદના છે શ્રી કૃષ્ણની વેદના છે નંદ અને યશોદાની વેદના છે દેવકી અને વસુદેવની વેદના છે એમ કરુણ અને વાત્સલ્ય રસમાં જ વહેતી કૃતિ છે। એકદમ સરળ અને રોચક પ્રકારની અને એકદમ રસથી સભર તો એના કથાવસ્તુની વાતને આપણે અહીંયા પૂરી કરીએ અને પછીના મુદ્દાની ચર્ચા આપણે નવા લેક્ચરમાં કરીએ। ધન્યવાદ।